સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસ થી ત્રણસો હેક્ટર વિસ્તારમાં ડાડમ નું વાવેતર કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસ થી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમ વાવેતર કરવામાં આવ્યું છે આમ તો તેના વાવેતરમાં પચાસ થી પંચાવન ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે પરંતુ દાડમના પાકમાં આવેલ રોગના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફરફરાદીની ખેતી કરતા થયા છે ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વર્યા છે સાબરકાંઠા જિલ્લામાં અઢીસોથી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો દાડમના વાવેતરમાં પચાસથી પંચાવન હજાર ખર્ચ થાય છે અને તેની સામે અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન પણ ભરે છે જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વર્યા છે અને ખેતી કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે તેની સાથે અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયું છે જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજૂરી પણ વધે છે જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું તેના કારણે સુકારો અને તેલિયાનો રોગ સામે આવ્યો છે ઉમંગ રાવી સાબરકાંઠા દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલાં તો ચારસો પાંચસો વીઘામાં ગામો હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હવે બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દાબ દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે અત્યાર સુધી કેટલો ફાયદો થયો છે આમ તો પહેલાં તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કર કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું અમને પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મરરોગ પ્લસ તેલીઓ આ બંને અમને વિગાડીટ કેટલું ઉત્પાદન મળતું હતું પેલા વિગાડીટ જુઓને બધું ખર્ચ કાઢતા અમને એક લાખ રૂપિયા જેવું હાથમાં આવતું હતું